राजचरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरे प्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्री नन्दकिशोर स्वामी चरणं श्री पञ्चसेवाव्रतम् श्री पञ्चसेवाव्रतम् श्री पञ्चसेवाव्रतम् बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 24 जानुआरी 2021 रविवार एकादशी छे। आज लोहधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथा नो लाभ लई रहेला लोयाधाम परिवारवासी ना तमाम भक्तजनों ने मारा हेतथी जय स्वामीनारायण।
આપણે એ જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ મુકુંદાસ જેના હૈયામાં માત્ર ને માત્ર એક હરિનો વાસ હતો, જેને મનમાં એક હરિની મૂર્તિ જ રમતી હતી, જેમને હરિ વિના બીજું કોઈ કાર્ય સૂજતું નહોતું, અને હરિ વિના બીજો કોઈ બોલ બોલતા નહીં, એમને કેમ સંસાર ગમે? કદી ના ગમે, કદી ના ગમે. માતા પિતાએ નક્કી કર્યું પુત્ર મુકુંદના લગ્ન કરી સંસારમાં બંધનને પમાડવા, જેથી કરીને એ સંસારથી ઉદાસ ન થાય. માતા પિતાએ લગ્ન કરાવ્યા, આપણે એ પણ જાણ્યું, તે પત્નીનું નામ શું હતું? જમનાબાઈ. થયો ધામ ધૂમથી ઉત્સવ, તેમાં ખામી રહી નહીં લવ, મળ્યા નર નારી તો હજારો, કહે ઉત્સવ થયો છે સારો. કેવી કન્યા રૂપાળી છે ભાઈ, આહા વાત જાજો તો. કન્યાનું વર્ણન કર્યું, મુકુંદાસ ની પત્ની રૂપાળી હતી. બોલો, એ વાત એ સહેજ છે, મુકુંદ રૂપાળા હોય તો પત્ની રૂપાળી જોઈ ને. મુકુંદ રૂપાળા હતા ને, આપણે જોઈએ છીએ ક્યાં રૂપાળા હતા મુકુંદ, એનું વર્ણન આવે છે. તો મુકુંદ રૂપાળા તો પત્ની પણ રૂપાળી, રૂપાળી. બોલો, લખે છે, કેવી કન્યા રૂપાળી છે ભાઈ, આવી બીજે દીઠી નથી ક્યાંય, કોઈ જગ્યાએ હતી જ નહીં એવી પત્ની રૂપાળી, એ મુકુંદને પત્ની મળી હતી. રૂપ રૂપ તણો છે અંબાર, વળી ગુણ તણો નથી પાર, રૂપ રૂપ ના અંબાર હતા, સદગુણશાળી હતા, બધા જ ગુણ હતા, જેટલા મુકુંદમાં ગુણ હતા એટલા ગુણ જમનાબાઈમાં હતા. બધા વિચારવા લાગ્યા કે સદભાગ્ય મળે આવી નારે, એમ વખાણે છે વારંવાર. બધા શું કહેવા લાગ્યા કે મુકુંદને પત્ની તો મળી છે ને ભાઈ, મુકુંદને પત્ની મળી છે ને ભાઈ, કેનું ધ્યાન રાખનારી, સદગુણશાળી. બોલો, મુકુંદને પત્ની મળી, બધાને ઈર્ષ્યાવા લાગી કે મુકુંદને જે પત્ની મળે છે ને એવી આપણને મળી જાય તો. બોલો, થાય જ ને, હવે સહજ ના થાય, આ જે પત્ની કહ્યા ગરમ રહેતી હોય, જેમ ઈચ્છા એમ પતિની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે જ રહેતી હોય, માતા પિતાની જેમ ઈચ્છા એમ રહેતી હોય, હવે એ પત્ની કોને ન ગમે, એવી સ્ત્રી કોને ન ગમે? આજે એની જ ઉણપ છે ને બધી, આજે એની જ ઉણપ છે ને, ઉણપના અભાવ તો બધા દુઃખી થાય છે. પણ ભગવાનની કેવી કળા તમે જો, ભગવાન પણ કેવું નક્કી કરે, જેને આવું આપે ને એને જ ભગવાન ખેંચી લે, જેના ઘરમાં બધું જ કમ્પ્લીટ હોય ને બધું જ, પણ ભગવાનને છે ને એની કરતા ડબલ કાર્ય મુક્ત પાય કરાવવા હોય, આ એક સિદ્ધાંત છે. કોઈ પણ હોય, આ તો મુકુંદાસની વાત તો આખી અલગ છે, એ બધા જ કરતા અલગ છે, કારણ કે આખું પાત્ર જ અલગ છે, પરબ્રહ્મનું પાત્ર છે આખું, એ પરબ્રહ્મને ધારી લેલા એવાનું પાત્ર છે. એ મુકુંદાસને એવા પત્ની મળ્યા કે એમાં કોઈ વાતની ખામી નહોતી. બધા વખાણ કરવા લાગ્યા કે શું આનંદરામ અને રાધાદેવીને ત્યાં પુત્ર વધુ આવી છે. તેથી માતા પિતા તણુ મને ઘણું રાજી થયું તે ક્ષણ. પછી આનંદરામને રાધાદેવીને પણ આનંદ થયો કે જેવી જોતી તે
અમારે પુત્ર વધુ એવી જ અમને મળી છે. અમારું પણ ધ્યાન રાખશે, મુકુંદનું પણ ધ્યાન રાખશે, આખા પરિવારનું ધ્યાન રાખશે. નકર તો ઘણી જગ્યાએ એવું પણ બને ને, સાસુ સસર કમ્પ્લીટ હોય તો સામે પુત્ર વધુ બરાબર ના હોય, પુત્ર વધુ બરાબર તો સાસુ સસર સામે બરાબર ના હોય. પણ આ રાધા દેવી અને આનંદ રામની ત્યાં તો બધું જ કમ્પ્લીટ હતું. તેથી માતા પિતા તણું મને ઘણું રાજી થયું ક્ષણ, એટલે આનંદ રામને રાધાદેવીને પણ આનંદ થયો કે મુકુંદની પત્ની તો છે ને, બાકી અમારું પણ ધ્યાન રાખીએ છીએ અને મુકુંદનું પણ ધ્યાન રાખીએ છીએ. એવું છે. પણ હવે આ જગતની રીતિ ખરાબ ખરેખરની છે. આગળ કે, પણ દાસ મુકુંદ મુંજાણા આ તો આડા આવ્યા જો પાણા, પત્ની બરાબર, આનંદ રામ માતા પિતા બરાબર હતા, બધું જ બરાબર હતું, પણ મુકુંદાસને સંસાર રહેતો ગમતો શું કરવાનું. મુકુંદાસ તો બરાબર મુંજાણા કે હારું આ તો હું તો એક તો જવા માંગુ છું, આ તો વધારાના ગાળિયા જ આવતા જાય ગળામાં. એટલે મુકુંદાસે તો ઓર ઉદાસી ગ્રહણ કરી લીધી, ગ્રહણ કરી લીધી. પણ દાસ મુકુંદ મુંજાણા આ તો આડા આવ્યા જો પાણા, મારે તો ઉર્ધ્વ રેતસ થાવું, આવી માયામાં નથી ફસાવું. મારે તો છે ને બ્રહ્મચર્ય અખંડ પાળવું છે, પણ આ માયાના બંધનમાં આવું નથી, નથી આ સંસારની મોહબતમાં આવું, નથી પરિવારની મોહબતમાં આવું, નથી ગામવાસીની મોહબતમાં આવું, મારે કોઈ જગ્યાએ આવું નથી, કોઈ જગ્યાએ નથી આવું, કોઈ જગ્યાએ નથી આવું. કે ગજબની સમજણ છે ને. હે આવી રીતે મુકુંદાસને નાનપણથી ભીષ્મ પ્રતિજ્ઞા કરી લીધી કે બ્રહ્મચર્ય સિદ્ધ કરું, સિદ્ધ કરું, એ સિવાય બીજું મારે કઈ કરવું જ નથી, કઈ કરવું છે. જેને આવું મનમાં ઠામી લીધું હોય કે મારા અખંડ બ્રહ્મચર્ય સિદ્ધ રાખવું જ છે, એને ગમે એટલે તમે સંસારના ગાળિયા નાખો તો લાગે ને કઈ, એ તો એન કેન પ્રકાર નીકળવાના જ છે ને, કે ફસાય રહી. કારણ કે જેને જે વાતની ઈચ્છા હોય એ પૂરી કરીને રહે કે ના રહે. અચળ મેરું કદાચ ડગે ખરા, પણ ખરા માનીઓ એ ક્યારેય ના ડગે, ક્યારેય ના ડગે. આવા અડગ અખંડ અને દૃઢ ધીરજના ડુંગર સમાન મુકુંદાસ હતા. અશક્ય શક્ય બને પરંતુ મુકુંદાસ એના દ્રઢ ઈશાકમાંથી ક્યારે પાછા ન હટે. માટે જ કોઈ કઈ કીધું છે ને, સિંહણ સૂત ભૂખે મરશે પણ કદી ન ખાય ઘાસ, તેમ સાચો ઈશક જેને તે કદી ન પામે મન ત્રાસ. ગમે એટલા મનમાં ત્રાસ આવે એનાથી કાંઈ એને કઈ પ્રોબ્લેમ ખરા, કે ઠામી લીધું છે મારે આમ જ કરવું છે, ઘર બાર છોડવો જ છે અને પ્રભુ મેળવી જ લેવા છે, પ્રભુને પ્રસન્ન કરી જ લેવા છે, એને શું નડે. સિંહ ક્યારે ઘાસ ખાય ગમે એટલું ભૂખ્યું હોય તો, હે ગમે એટલું તમે પીઝા મેળ દો, સામે બર્ગર મેલી દો, મંચુરિયમ મેલી દો, સેન્ડવિચ મેલી દો, પોપકોર્ન છેલ્લે મેલી દો, ધાણી મેલી દો, ધાણી છેલ્લે તો અડે, હારામ હારે માલી ધાણી તો મેલી દો તો સી ખાય ક્યારે ખાય, એ તો 32 અંગે વાકો માનવી જ ખાય. કોણ ખાય? 32 અંગે વાકો માની હોય એટલે આપણે બધા અંદર આવી ગયો, એવું નથી કે હું બીજાની વાત કરું, આપણે બધા જ એમ. પણ સિંહ ક્યારે ઘાસ ન ખાય, ભૂખે હુઈ જાય પણ ક્યારે ઘાસ, એ મુકુંદાસે થામી લીધું હતું. ભાઈ
ગમે એટલો સંસારમાં બંધાવવાનો પ્રયત્ન કરે, પણ પિતાશ્રી માતુશ્રી યાદ રાખજો, મારો રસ્તો તો નીકળી જ જવાનો છે, નીકળી જ જવાનો છે. કારણ કે ઠામી લીધું હતું. વચનામૃતમાં શ્રી હરિ સ્વયં કહે છે કે જેને જે વાતનો ઈશક હોય ને તેમાં તેને હજારો વિઘ્નો આવે તો પણ તેનો રોક્યો રોકાય નહીં, અને એને સાચો ઈશક કહેવાય. અને પાછો જો ઈશક સાચો હોજો, પાછો એવું ના હોજે પછી ઠામી લે હું સેવા નહીં કરું નહીં કરું નહીં કરું. આ ભાઈ સેવા તો નહીં કરે પછી તારું જ પતન થશે, એમાં અમારું કંઈ થવા નહીં. ભાઈ ખોટી વાત છે. એટલે ઈશક પણ કેવો હોવો જોઈએ, પ્રભુને યોગ્ય હોવો જોઈએ. ઈશક એવો હોવો જોઈએ, સત્પુરુષને માન્ય એવો હોવો જોઈએ. ઈશક સંતોને ભક્તોને ગમ્ય હોવો જોઈએ. એમ આ મુકુંદાસને પણ એક ભગવાનને રીઝવવાની, ભગવાનને પ્રસન્ન કરવાની એવી તીવ્ર ઈચ્છા જાગી અને એમને એક જ રટને લાગી હતી કે હવે તો મારે સાચા ગુરુ મેળવીને કામ પૂર્ણ કરી લેવું છે, મને બ્રહ્મચર્ય અડક કરાવે, પ્રગટ પ્રભુની પ્રાપ્તિ કરાવે એવા ગુરુને મેળવી એને બ્રહ્મચર્યને સિદ્ધ કરવું છે, સિદ્ધ કરવું છે, સિદ્ધ કરવું છે. માટે જ લોહીના ત્રીજામાં મહારાજ કહે ને કે જેને મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય એને અર્થે તો શું ન થાય. જેને ઠરાવ કર્યો હોય અને જેને ખરેખર મહિમા હોય જ કે મારે આમ જ કરવું છે, એમના અર્થે મારે ભગવાન માટે મારે આમ જ કરવું છે, તો એના અર્થે શું ન થાય. કેટલું કીધું તું મને કયો મહારાજે, શું શું કીધું? લોકલાજનો ત્યાગ કરે, ઘર બારનો ત્યાગ કરે, સ્ત્રીઓએ પુરુષનો ત્યાગ કરે, ધનનો સ્ત્રીનો તમામનો ત્યાગ કરી શકે જેને એવી લગ્ન લાગી હોય. એમ આ મુકુંદાસને તો એક લગ્ન લાગી ગઈ હતી. શું? મારે તો હવે પ્રભુ ભજવા છે, ગુરુને મેળવીને પ્રભુને રીઝવી દેવા છે, રીઝવી દેવા છે. એમ એ પ્રતિદિન વિચારતા મુકુંદાસ, ક્યારે હવે મને એવા સદગુરુ મળે અને મારી જે પ્રતિજ્ઞા છે બ્રહ્મચર્ય સિદ્ધ કરી પ્રગટ પ્રભુની પ્રસન્નતા પામવાની, એ મારી જે પ્રતિજ્ઞા છે એ પ્રતિજ્ઞાનું પોષણ કોણ કરશે, કોણ કરશે, કોણ કરશે? ક્યાં મળે એવા શ્રેષ્ઠ ગુરુ કે જે મને પ્રગટ પ્રભુનું મિલન કરાવે, મિલન કરાવે. આમ શ્રેષ્ઠ અને સત્ય ગુરુની શોધમાં અને શરણ સ્વીકારવાના વિચારોમાં મુકુંદાસ ખોવાઈ જતા હતા, ખોવાઈ જતા હતા. એને એવી કોઈ ચિંતા જ નહોતી કે આ જમનાબાઈ છે, આ મારા માતા પિતા છે, આ પરિવાર જો એ કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. બસ એને એક જ રટન હતી કે પ્રભુને મારે મેળવી લેવા છે, મેળવી લેવા છે, મેળવી લેવા છે, પ્રભુને પ્રસન્ન કરી લેવા છે, અને આ જગતની જંજાળમાંથી મારે છૂટવું છે, આ જગતની જંજાળ માટે છૂટવું છે, છૂટવું છે. અનેક પ્રકારના વિચારો મુકુંદાસના મનમાં આવે છે. એવું વિચારે છે કે આ જગત કેવું છે, આ જગતમાં જો હું વધારે વધારે રહીશ ને તો વધારે વધારે મને આ ફસાવતા જશે, બધા ફસાવતા જશે. અને જ્યારે હું જગતની જાળમાં રહીશ ને તો મને પ્રભુની ભૂખ આ નહીં લગાડવા દે, નહીં લગાડવા દે. પ્રભુની ભૂખ આ લોકો મારી ભાંગી નાખશે, ભાંગી નાખશે, અનંત વિઘ્નો આવશે, અનંત વિઘ્નો આવશે. મને એક તો સંસાર ગમતો નથી, સંસારમાં રહેવાની ઈચ્છા નથી મને, અને આ દિવસે દિવસે મારી પર જવાબદારી બેવડી નાખ સાંભળીએ કે સ્વામીને સંસાર કેવો ખારો લાગતો હતો, કેવો ખારો લાગતો હતો.
जी हाँ लगे जात जंजाड़ो रे माखरी, त्या हाँ लगे सुरे ताची नावे, जे जे मिचारे ने जुम्पे कर वाजस, तेज कायर पणो ना गावे, तेज कायर पणो ना गावे। ए मुकुंदास ने हृदय में एक ज सवाल आ गयो के आ जगत नी झंझाळ ने मारे उरमा नथी पेसा दे नथी पेसा देवी, मारु चित बस एक हरि मा ज रमे छे अने हरि मा ज रमवा देवो छे, अने जो संसार मा रहीश ने तो भल भला पछी फसाई गया छे फसाई गया छे। जी हां लगी जगत झंझाळ ओर माखर, ती हां लगी सुरता नावे, जे जे विचारी ने जुक्ति करवा जसे तेज गायर पणो नाम गावे, पर जो इच्छे तेने पावर जानवो जनन इच्छवो योग्य जाने, निष्कामी त्याग करू तो मारे एवा परचयमां फसावू नथी नथी नथी। ए तो जन ए जे जन होय समाज ने एनी समजण छे, पण मारी मती एवी राखवी नथी के प्रगट प्रभु परचो आपे ने पछी हूँ संसार नो त्याग राखू, कारण के जेने आशा न होय अने तृष्णा न होय ने એજ પરબ્રહ્મને ભજી શકે અને એજ પુરુષોત્તમ નારાયણને ગમે છે, એટલે માટે મારે આ સંસારમાં કોઈ આશા નથી। શર પર પુરુષોત્તમ શ્રી હરિ તેને સુજસે તે દરસે, અક્ષર પર પુરુષોત્તમ શ્રી હરિ તેને સુજસે તે દરસે, મિંગલ તણા જુલ બાગે મુક્તાનંદ તે શિષ્ય સદ ગુરુ તણા જગતથી ઓલટી રીત જાણે, જગતથી ઓલટી રીત જાણે। મુકુંદાસ એમ વિચારે છે કે એ પુરુષોત્તમ ને ગમશે ને એમ જ થવાનું છે, એમ થવાનું છે, એમ થવાનું છે, બીજું કઈ ચાલવાનું નથી, મારે તો બસ પ્રયત્ન કરવાનો છે, એકલે પ્રયત્ન કરવાનો છે, બાકી તો પરબ્રહ્મ ને જેમ ગમે ને એમ જ થવાનું છે। કેસરી બાલ ને ભય નહીં કોઈનો, સિંહ ને કોઈનો ભય હોય ખરા, કોઈ દિવસ કોઈનો ભય ના હોય, એમ ગમે એટલા જૂથ આવી જાય પણ સિંહ ને ક્યારે ભય નથી હોતો, એમ જો મારું મન અડગ હશે ને તો ગમે એટલા સંસારના વિઘ્નો આવશે ને તો મને કઈ લોપાયમાં નહીં કરી શકે, આ મુકુંદાસ વિચારે છે, મુકુંદાસ વિચારે છે, વિસને ટેક વર્ણાશ્રમ પાડતા ઉલટો એ જ જાણ થાય, પાડર આણીએ ઉનને કારણ કાતેલા કોગડા તે થાય, જે જીવો થઈ રહે સાર તે હને કહે, એ જ આવરણ તણો રૂપ જાણો, જેમ ધોલારી તેમ ધર્મરત તે માટે સોનવા
મુકુંદાસ એવી રીતે વિચાર કરે છે કે હું જગતનું ગમે એટલું કરીશ કામકાજ, કે ગમે એટલું જગતમાં કામ કરીશ ને બધાને પ્રસન્ન કરીશ, પણ એનાથી મને કઈ કઈ પ્રાપ્ત નથી થવાનું, કઈ મને પ્રાપ્ત નથી થવાનું, એનાથી કઈ મને આ લોકો કઈ ભગવાનની પ્રાપ્તિ નથી કરાવવાના, નથી કરાવવાના, નથી કરાવવાના. એ એમ માને છે મનમાં મુકુંદાસ, એવા વિચાર કરે છે કે હું જેટલું સંસારમાં કામ કરીશ પણ એમાંથી કોઈને કઈ કમાણી નથી થઈ પ્રભુની, પ્રભુની કમાણી મારે કરવી હશે ને તમારા જગત છોડવું જ પડશે, આ જગત છોડવું પડશે. તજે ત્રણ ઈશણા તેજ વિચક્ષણ જગદાજ હદનો મર્મ જાણે, ભાગ ત્યાગનો ભેદ ગુરુ મુખ ગ્રહે, પિંડ બ્રહ્માંડ ઓર માન આણે, એજ સંન્યાસ શ્રી પાત તેણે કરી, તણો કૃત્ય નવ સત્ય દેખે, શ્રી તણો કૃત્ય નવ સત્ય દેખે, ભિક્ષુક તે ખરા બ્રહ્મ મન નો તજ, સત્ય મુક્તાનંદ પ્રભુ જ દેખે હો, સત્ય મુક્તાનંદ પ્રભુ દેખે. મુકુંદાસ એમ વિચારે છે મનમાં ને મનમાં કે મને ખરેખર ત્યાગ શું છે, ત્યાગ કોને કહેવાય, એ બધું મને ગુરુ મુખથી ખ્યાલ આવશે, બીજો વધારે મને ખ્યાલ નથી આવતો, મારે ગુરુ જોતા હશે ને કે જે મને સંસાર છોડાવે એવા, એ મારે ગુરુની પ્રાપ્તિ કરવી જોશે, કરવી જોશે, કરવી જોશે. અને જે જે લોકો આ સંસારની જંજાળમાં ફસાણા છે ને એ બધાય કૃત્ય કરીને રહ્યા છે, રહ્યા છે, રહ્યા છે, માટે તો મારે હવે સંસારને તો નૈવેદ્ય મેળવો છે, હવે હું સંસારમાં રહેવા માંગતો જ નથી. અને જે સંસારમાં રહે છે ને એ તો ભિખારી જેવા છે, કેવા છે, ભિખારી જેવા, ભિખારી જેવા છે. મિલ મન તાણ ગ્રહે વચન ગુરુ દેવનો, સેવક રૂપે શુદ્ધ સાચો, મન મત થઈને તો કોટિ સાધન કરે, સદગુરુ શબ્દ વિન સર્વ કાજો, યજ્ઞ જાગે કરે સર્વ સુખ ભોગવે, પુણ્ય ખૂટે પડે નરક પાછો, યજ્ઞ જાગે કરે સ્વર્ગ સુખ ભોગવે, પુણ્ય ખૂટે પડે નરક પાછો, તીર્થ વ્રતનું જોર પણ તિહા લગી, ગુરુ ગમ વિના ઉપાય કાચો. મુકુંદાસ વિચારે છે સંસારમાં રહેવાથી મને કઈ ભગવાનનો માર્ગ મને જાતે નહીં મળે, નહીં મળે, મારે એવા ગુરુ ગોતવા પડશે જે મને પ્રભુ તરફ લઈ જાય, લઈ જાય, કારણ કે ગુરુ વિના જ્ઞાન નથી થતું, ગુરુ ગમ વિના ઉપાય કાચો, હું ગમે એટલા ઉપાય કરીશ મારી મનની મેતે, પણ બધા ઉપાય કેવા છે, કાચા છે, કાચા છે. એટલા માટે એ મુકુંદાસ વિચારોની વંટોળમાં ચડા છે કે હવે તો મારે ગુરુ ગોતવા પડશે, મારે ગુરુ ગોતવા પડશે. અડસઠ તેર સદગુરુ ચરણ માં જાણ સે જન જે હસે પૂરા, મન કર્મ વચન મોહ મન નો તજી, બધે પર બ્રહ્મ તે સંત સુરા, મન ન કૃત્ય તે મિથ્યા જાણે, જ્યાં મન પ્રાણ અમન થઈ મળ્યું ત્યારે, મુક્તાનંદ ગુરુ મર્મ છે વચનમાં, વચન વિચારીને જોયો જ્યારે હો, વચન વિચારીને જોયો જ્યારે હો, વચન વિચારીને જોયો જ્યારે. મુકુંદાસ વિચારોની જંજાળમાં ચડી ગયા છે એવું એ વિચારે છે
કે ગુરુ વિના મને જ્ઞાન નથી થવાનું, નથી થવાનું, કારણ કે હું ગમે એટલા તીર્થની યાત્રા કરીશ, ગમે એટલા હું પુસ્તકનું જ્ઞાન સ્વયં જાતે ધરાવીશ, પરંતુ સાચું જ્ઞાન, પ્રભુની પ્રાપ્તિ ગુરુ વિના મને નથી થવાની, નથી થવાની. અને સદગુરુ છે ને એ જ મને ભગવાન તરફ લઈ જશે. અને મનમાં બીજી પ્રકારના પણ વિચારો આવતા હતા મુકુંદાસને. કે માતા પિતા વૃદ્ધ છે, તેની સેવા કોણ કરશે? કારણ કે મન તો વિચાર કરવાનો જ છે, મને પ્રભુની ઈચ્છા છે, પ્રભુને મારે મેળવવા છે. પરંતુ મૂળદાજી મહારાજે મને શીખવાડ્યું હતું કે માતા પિતાની સેવા કરજે. તું મેં કહ્યું તું સેવા કરીશ, મારથી થશે ત્યાં સુધી સેવા કરીશ. અને માતા પિતાની આજ સુધી હું રૂચિમાં રહ્યો છું. તો માતા પિતા વૃદ્ધ થયા છે, એની સેવા કોણ કરશે? હવે કોણ કરશે? મુકુંદાસ વિચારી રહ્યા છે. એક બેન છે, એક ભાઈ છે, વાલુ ભાઈ છે, ધન બેન છે, એનું કોણ ધ્યાન રાખશે? માતા પિતા વૃદ્ધ થયા છે, હવે એની સંભાળ કોણ રાખશે? તો શું અહીં ભગવાન નહીં ભજાય મારથી? એક એવો વિચાર ઉપજે છે મનમાં. પરંતુ ઉત્કૃષ્ટ જ્યારે વિચાર હોય ને તો બીજા નબળા વિચારો બધાય ઓટોમેટિક ગૌણ થઈ જતા હોય છે. મસ્તક જાતા ટેક ન મેલે તેવા અડગ નિશ્ચય મુકુંદ સ્વમનની આવી ઢીલી પોચી વાત ન માને, ક્યારે ન માને. કારણ કે એને તો ખરેખર લગ્ન લાગી ગઈ હતી હવે, કે બસ જગતની જંજાળને તો તર છોડવી જ છે. અને ભગવાનને ભજવાની, બ્રહ્મચર્ય સિદ્ધ કરવાની તાલાવેલી જાગવા લાગી. દિવસે દિવસ જાય, એક દિવસે જેમ દિવસો વીતતા જાય એમ એ સંસારથી હાવ વિરક્ત થતા જાય. અવધૂતની જેમ રહેવા લાગ્યા. કોઈ બોલાવે, ગામવાસીઓ બોલાવે, મુકુંદ ઓ મુકુંદ, તો પણ હુંકારો ન આપે. માતા પિતા બોલાવે તોય હુંકારો ન આપે. બેન બોલાવે ધનભાઈ તોય હુંકારો ન આપે. જમનાબાઈ પૂછે તો પણ કઈ હુંકારો ન આપે. ન ઓઢા પરણેલ સ્ત્રી આવે એમની જોડે રહેવાની દૂરની વાત રહે. જે હુંકારો જ ના આપે તો રહેવાની વાત જ ક્યાં રહી એમની જોડે? ક્યારે. મુકુંદાસ તો રામ મંદિરના ચોરામાં જઈને બસ ધ્યાનમાં બેસી જતા અને વિચારોની વંટણમાં ચડી જતા, હું કઈ રીતે આ સંસારને છોડું, કઈ રીતે છોડું. એક સાઈડ માતા પિતા વૃદ્ધને પાયમાં છે અને મને ઈચ્છા પ્રભુની લાગી છે, આ સંસાર છોડવો છે. આવી રીતે મુકુંદાસની સર્વે ઇન્દ્રિયો, કેતા ઇન્દ્રિયોના વ્યાપાર બધા જ પ્રગટ પ્રભુની પ્રાપ્તિ કરાવે એવા ગુરુની શોધખોળમાં લાગી ગયા હતા. બસ કે મારે હવે પહેલો તો ગામોમાં નજર નાખી, એવા કોઈ ગુરુ છે અહીંયા ગામમાં કે જે મને પ્રગટ પ્રભુની પ્રાપ્તિ કરાવે, બ્રહ્મચર્ય સિદ્ધ કરાવે? તે મુકુંદાસ વિચાર કરે છે, એ તો મને કોઈ હમણાં દેખાતા નથી અહીંયા, હો તો બધું એને એની સાથે ન જોઈન્ટ થઈ ગયો પહેલેથી, તો રહ્યો જ કેમ હોત ઘેરે? પણ કોઈ જગ્યાએ એમનું મન માન્યું નહીં, કોઈ જગ્યાએ મન ના માન્યું. મુકુંદ હવે મનોમન મથી રહ્યા છે, ક્યારે આ ઘરનો ત્યાગ કરું અને ક્યારે હવે સંન્યાસી બનું? આવા નવા વિચારોમાં થોડા મહિનાઓ વીતવા લાગ્યા.
છતાંય એ વિચારોને ક્યારે હું અમલમાં મેલું એ નક્કી મુકુંદાસ કરતા હતા. કે વિચારો તો હવે આવે છે, છોડી દેવો છે, પણ એ વિચારને હવે સમયમાં પરિવર્તિત કરવો પડશે, મારે અમલમાં મેલો પડશે. આવા વિચારોની વમળમાં મુકુંદાસ મંડી રહેતા. કેવી ગજબની છે વાત. એ મુકુંદાસને નાનપણથી જ એ પ્રભુની ભૂખ બ્રહ્મચર્યને સિદ્ધ કરવાની જે તાલાવેલી, આવું તો એક પરબ્રહ્મના જે હોઈને જેને ખરેખર પ્રભુની ભૂખ લાગી હોય ને એને જ આવું હોય, અને એ આવી નાની ઉંમરમાં ખરેખર અશક્ય છે. બાલામુક તો બહુ અશક્ય છે, નાની ઉંમરમાં તો બહુ અશક્ય છે, અશક્ય છે, અશક્ય છે, અશક્ય છે. બધા કંઈક ને કંઈક મેળા માટે બધું છોડતા હોય છે, પરંતુ આ મુકુંદાસને તો એક જ હતું, પ્રભુને મેળવવા. શું? પ્રભુને મેળવવા. એક જ વસ્તુની એની ઈચ્છા હતી, બ્રહ્મચર્ય સિદ્ધ કરી પ્રભુને મેળવી લેવા, પ્રભુને મેળવી લેવા. આવી રીતે મુકુંદાસ વિચારોની વમળમાં રહેતા નિત્ય કઈ ખાય પીવે નહીં, બોલાવે તો બોલે નહીં, બધી જગ્યાએથી ઉદાસ રહેતા અને મંદિરે આવીને બેઠા રહેતા, અને બ્રાહ્મણનું પુસ્તક હોય, ભગવાનના ચરિત્ર હોય, વાંચવા લાગી જતા, અને વાંચીને ધ્યાનમાં લાગી જતા, અને ધ્યાનમાં પછી વિચારો કરવા લાગતા કે કઈ રીતે આને હું સંસારને છોડું, કઈ રીતે છોડું. દિવસે ને દિવસે વિચાર એ વૃદ્ધિને પામતો જતો હતો. એ રસ્તા ગોતતા હતા, કઈ રીતે આમાંથી મારે નીકળવું, કઈ રીતે કે જેથી કરીને કોઈ દુઃખી ના થાય. આગળની કથા આપણે આવતીકાલે દોહરાવીશું. એ કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.